એ કે એક વખત હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને ત્યાં બે જણા આવ્યા પતિ પત્ની હતા એ પતિ બાવન ચોપન વર્ષનો હશે સાવ દુબળો અને પત્ની અડતાલીસ પચાની તો આ આવી જાડી હોય કે પતિ છેતાલીસ કિલોનો અને પત્ની એકસો ને વીસ કિલોની અને આવીને કહે કે જાઉં છે ફેમિલી કોર્ટ તો કીધું બેસો પચાસ રૂપિયા બેસી ગયા બે જણા બેન જે તરફ બેઠા ને એ તરફ રિક્ષા કાયદેસર નમી ગયો ઉલાળ થાય એવી મેં કીધું બેન જરાક વચ્ચે બેસો આમાં તો રિક્ષા પલટી ખાઈ જાય તે બેઠા રિક્ષા ચાલુ કરીને જવા દીધી હવે મને એમ થયું બાબલો કે મારી આદત પ્રમાણે કે પતિ પત્ની છે જન્મ જન્મના સાથીદાર છે લાવ આવું જ કંઈક ગીત વગાડું બાબલો ગીત ચાલુ કર્યું જનમ જનમ કા સાથ હમારા અગર ન મિલતે ઈસ જીવન મેં લેતે જનમ દોબારા જનમ જનમ ત્યાં તો પતિ બોલો

એટલા ભાઈ આ તમે 52 વર્ષના મારા ભેન નુ કલેક્શન અને આ ઉમરે તમે છૂટાછેડા લ્યો હા આજે છૂટાછેડા થઈ જવાના છે અને જજ સાહેબ ફેવરમાં આપશે છૂકા દો અમે છૂટા રાજી થાતો તો બોલો છૂટાછેડા 52 54 વર્ષે માણસ એટલે કીધું કે પણ તમારી જોડી તો સરસ છે અંકલ આ શું તમે આ ઉમરે છૂટાછેડા અરે તમારી તો મોર અને ઢેલ જેવી જોડલી છે એ વાત તો તમારી સાચી મોર અને ઢેલ જેવી પણ મારી આ ઢેલ ઢોલ જેવી થઈ ગઈ છે એનું શું ઢોલ નહીં ડમઢોલ જેવી થઈ ગઈ છે કે ગુજરાતી બૈરા જનરલ યો બધા નહીં ગુજરાતી બૈરા બૈરા જે છે એ પરણીને અથાણાની બરણી જેવા થઈ જાય છે એટલે કે કે આ ઘિઢોલ કે રીથી કે કેનું શું એટલે મે કીધું તો બરાબર છે કે ભાઈ શરીર જાય તો શું તો છે ને મને એ અનુકૂળ નથી ને આજે છે ને થઈ જશે ને હું એમ કરીને મોજમાં મોજમાં ગીત ગાવા માંડ્યો હોય ઢેલડી જૂની ઢેરડો બનાવી દેજો હાલી નીકળો છો કે તો બિચારા બેને ખારા થયો હવે એ ભૈડા જેવું બોલે બોલો લાય તમે ક્યાં હવે મોરલા જેવા છો તમે હળેલ ફોડલા જેવા થઈ ગયા છો બાબલો કે મારું નામ બાબલો જો બાબલા ભાઈ હું પરણીને આવીને ત્યારે હાવ પાતળી હતી જરાય ઢમઢોલ જેવી નહોતી હવે ઢોલ થઈ ગઈ હું પરણીને આવીને નાનકડી ઢોલકી હોય ને ગળામાં તાંગીને વગાડી શકાય ને એવી ઢોલકી હતી ત્યારે આને એના ગળામાં લટકાવીને ખૂબ વગાડી તમે હવે બેન આવડા થઈ ગયા અમારા કે દાખલા તરીકે અંકલ જો એમ થાત કે આ બેન અમારા દુબળા રહેત આ બેન અમારા દુબળા થતી કે અને એ દુબળા જોત અને તમે જો જાડા થઈ ગયા હોતી કે તો એ બેન અમારા તમને આ ઉંમરે બાવન ની ઉંમરે મૂકી દે છોડી દે છૂટાછેડા દઈ દે તો તમને ગમત અંકલ હં હા મને તો બહુ ગમત કે બહાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા હે વાંદરો છે ને ગુલાટ મારતા ભૂલે જ નહીં આનું નામ તો મારો વાલીડો કે મને તો બહુ ગમે તો કીધું એમ નહીં સાહેબ પણ તમારે હા આવી રીતે જો ભાઈ હું છેને ઢોલકી વગાડતો એ વાત સાચી પણ હું તો આ ઢોલ વગાડવા એ તૈયાર છું જેવો હું આ ઢમઢોલ ને મારા ગળામાં રાખું અને ઢોલમાં તો હીંચને ચલતી બેજ જ વગડે ને હું મારે તો એ બે વગાડવા છે પણ એ ઢોલના વજનથી હું બફનારીને પડી જાઉં છું અને ઢોલ આવે છે મારી સાથી પર તે હું શ્વાસ નથી લઈ શકતો સાચી અન્યાય નથી ભાબલો કે અરે અન્યાય નહીં આ તો ઘોર અન્યાય છે સાહેબ તમારાથી હું કરાય નહીં છૂટાછેડા અપાય નહીં એમ તમને પેટમાં બળતું હોય ને તો આ ઢોલ જેવા ઘોર અન્યાયને તમે પહેરો તમે વગાડો

બાબલો કે મારા આપી દીધો એ લ્યો અને પહેરાવો એ શ્લોક હું બોલું છું પહેરાવો પહેરાવો તો મારા લગ્ન થાય છે

કે આવડી મોટી દુનિયામાં આપણું કાંઈ અસ્તિત્વ સાવ આવડુંક છે અને એ અસ્તિત્વમાં બે પાંચ પંદર પ્રશ્નો આવે તો એનું નિરાકરણ કરતાં કરતાં મોજથી જીવવું ને એ આપણને આ રિક્ષાવાળા મિત્રો શીખવે છે રિક્ષાવાળા મિત્રો આખો દિવસ મહેનત કરે પરસેવાની કમાણી રાત્રે પાણાને ઓશી કે સુઈ જાય પણ એક વસ્તુની નિરાશા થાય કે જ્યારે એ વિચારો વૃદ્ધ થાય છે જ્યારે શરીર અશક્ત થઈ જાય છે જ્યારે એ રિક્ષા નથી ચલાવી શકતો ત્યારે એના માટે કોઈ શું કરી શકે છે એ વિચારવું રહ્યું અને એ વિચારતા વિચારતા એ લોકોને સહાયરૂપ થાય કેમ કે એણે બિચારાએ આખી જિંદગી મજૂરી કરી દીકરીના લગ્ન માટે એણે ઘણી વાર કરજા કર્યા હોય અરે બાયડી કે પોતાના કોઈ રોગ માટે એણે કરજા કર્યા હોય છે ને એ કરજા બાકી હોય છે પણ છતાં રિક્ષાવાળાને એક વાતનું સુખ હોય છે મિત્રો કે ઘણું લીધું છે મેં જે લેવાનું હતું ઘણું લીધું છે મેલ જે લેવાનું હતું હવે તો કંઈક આપવાનું છે અને હું છું કેટલો ઊંચો મારે મારું માપ માપવાનું છે થાય થાય પારોટના ભરવાનું થાય ત્યારે પણ એ જોરમાં બેઠો હશે જુઓ એ કોઈ પાસે હાથ લાંબો નહીં કરે મિત્રો આખી જિંદગી રિક્ષા નો ભિક્ષા આખી જિંદગી રિક્ષા ચલાવે માયુસ થાય પણ એ હારતો નથી ત્યારે એને સલામ કરીને કહેવાનું મન થાય આપણને કે સૂરજ ના પાએ તો બન કે દીપક જલતા ચલ આ તો બધાએ યાદ રાખવા જેવું છે કે સૂરજ ન બન પા તો બન કે દીપક જલતા ચલ ફૂલ મિલે યા સચ કી રાહ પે ચલતા ચલ પ્યાર દિલો કો દામન દેતા હૈ જીનાસકા જીના હૈ કો જીવન દેતા માહોલ જ એવો હોય ને કે અમારા માટે તો આવા માહોલ છે ને એ અણમોલ અવસર થઈ જાય કે અરે અણમોલ અવસર હાથ થી ઝૂંટવાય જાય છે પતંગા દોડ જલ્દી કર સમા બુજાય જાય છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્રના પગ પારણે પરખાય જાય છે વાહ 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 જગત શતરંજ બાજી છે વિચારી ચાલ જે નાઝીર નાઝીર દેખયાનો શેર છે સાહેબ કે જગત શતરંજ બાજી છે વિચારી જે નાઝિર જરા આજે મારે જેની વાત કરવી છે ને એને આ જે કહેવત છે ને કે પુત્ર ના પગ પારણે પરખાઈ જાય છે એ શત પ્રતિશત સાચી ઠેરવી છે વાત કરવી છે મારે તમને બાબલા રિક્ષા અમારો પરમ મિત્ર સ્નેહી મને એ વડીલ કીએ છે એની વાત કરવી છે એ બચપણથી જ એમ કહેતો આપણે શિક્ષક ઘણીવાર બાળકોને ઊભા કરીને પૂછે ને કે એ તું મોટો થઈને શું થઈશ બોલ એટલે કોઈક કે હું કલેક્ટર થઈશ કોઈક કે હું એન્જિનિયર થઈશ કોઈક કે હું ડૉક્ટર થઈશ કોઈક કે ફલાણું ઢીકળું પાયલોટ થઈશ મોટા થઈને થાય કે ન થાય નક્કી નહીં પણ આ બાબલો છે ને જ કહેતો કે થઈને હું રિક્ષા ચલાવીશ અને ખરેખર બાબલો રિક્ષા ચલાવે છે અને પૂરેપૂરો ઈમાનદાર નિષ્ઠાવાન અને એક જ ભાવ નો બારગ એની નામમાં જ તાકાત છે જુઓ બાબલાનો જ્યારે જન્મ થયો ને ત્યારે કોઈક એના બાપુજીને જઈને કીધું કે તમારા ઘરે દીકરાનો બાબાનો બાબલાનો જન્મ થયો છે બસ તે દિવસથી બાબલાના બાપુજીએ એનું નામ બાબુ બાબલો રાખી દીધો એટલે બાબલો જન્મ્યો ત્યારથી બાબલો ઘોડીએ હીંચતો તોય બાબલો ફળિયામાં રમતો તોય બાબલો હતો ઈ કિશોર થયો તોય બાબલો જવાન થયો તોય બાબલો એના લગ્ન નક્કી થયા તો બધા કહે હાલો બાબલાના લગ્નમાં જવું છે બાબલાની ઘરવાળી આવી ને તો બધા કીએ કે આ બાબલાની બાયડી છે બાબલાના ઘરે દીકરાનો જન્મ થયો તો કે આ બાબલાનો બાબલો છે દીકરીનો જન્મ થયો તો કે બાબલાની બેબલી છે ટૂંકમાં બાબલો જન્મ્યો ત્યારથી મૃત્યુ પર્યંત એ બાબલો જ રહ્યો નામની તાસીર છે જુઓ આપણામાં નામ આમ તો જો તમે અંગ્રેજ લેખક નાટ્ય લેખક શેક્સપિયરે કહ્યું છે ને કે વોટ ઇઝ ઇન ધ નેમ પણ ખરેખર આપણે તો અહીંયા ઘણું બધું નામમાં જ છે બાબલો દાખલા તરીકે એવી જ રીતે હું તમને કહું કે આ કિશોર નામ હોય તો એ કિશોર જન્મથી લઈને મૃત્યુ પર્યંત કિશોર જ રહીએ એ નાનોએ ન હોય જવાને ન થાય આધેડે ન થાય વૃદ્ધે ન થાય કાંઈ નહીં કિશોર કિશોર જ રહીએ સત્તાર બાપુ નિઝામીએ લખ્યું છે ને કિશોર માટે કિશોર એટલે મિત્રો આપણને ખબર જ છે કે જે બાળપણ અને યુવાની વચ્ચેની જે અવસ્થા છે એને કિશોર કહેવાય જો અહીંયા કિશોર બેઠો છે આને કિશોર કહેવાય આ કિશોર છે હે તો સત્તાર બાપુ એના માટે લખ્યું છે નિઝામી સાહેબ સત્તાર બાપુએ લખ્યું છે કાનુળો કાળો કાળો રાધા છે ગોરી ગોરી એક છે નવલ કિશોર એક છે નવલ કિશોરી બાપુ માટે એકવાર જોરથી તાળી તો આ કિશોર હોય તો કિશોર કાયમ નામમાં જોતા દાખલા તરીકે અમર નામ હોય અમર પણ એ અમરને મરવું તો પડે ને એ મરી જાય એટલે બધા કે અમર મરી ગયો હવે કોકનું નામ અમૃત હોય જોજો કડવો ઝેર જેવો હોયો હા અમૃત અમૃત જેવા જેવું છે બધા અમૃત કળવા ઝેર ન હોય પણ ખો ખોખ અમૃત કળવા ઝેર જેવા હોય છે જોજો એટલે અમૃત નામ હોય તો કડવો હોય શકે જો આ મને યાદ આવ્યું કે આ નિર્મળ નામ હોય નિર્મળ એ નિર્મળ નામ હોય જીવનમાં હોય શકે એ નિર્મળ પણ એ નિર્મળના પેટમાં મળ તો હોય જ ને મળ વગરનો નિર્મળ તો ઘણા નામ છે પણ આજે આપણે વાત કરવી છે બાબલા રિક્ષાવાળાની એટલે બાબલો છે ને નિષ્ઠાવાન અને માણસ માણસે હવે એ છે ને એની રિક્ષાનું નામ મેં અગાઉ પાર્ટ વનમાં કીધું છે કે ચાગલી એની રિક્ષાનું નામ ચાગલી દુલ્હનની જેમ શણગારેલી એની રિક્ષા અને નિષ્ઠાવાન ઈમાનદાર ડ્રાઈવર પોતાની રિક્ષામાં કાંઈક કાંઈક કાંઈ કાંઈક ચેન્જ કરતો જ રહીએ ક્યારેક છે ને પેસેન્જર સીટ છે એની બાજુમાં જગ્યા હોય ને એમાં ક્યારેક ક્યારેક એ હિરોઈનોના ફોટા રાખે ક્યારેક જૂની હિરોઈન ક્યારેક નવી હિરોઈન ક્યારેક હિરોના ફોટા રાખે ક્યારેક ધાર્મિક ફોટા રાખે ને ક્યારેક કાંઈ ના રાખે ખાલી જગ્યા રાખે અને એમાં કાંઈક વિચિત્ર વિચિત્ર લખે એકવાર હું એની રિક્ષામાં બેઠો ને તો મેં જોયું ને જમણી બાજુ તો લખ્યું હતું જમણી બાજુ કે ડાબી બાજુ જુઓ એટલે મેં ડાબી બાજુ જોયું તો ડાબી બાજુ લખ્યું હતું કે ઉપર જુઓ તો મેં ઉપર જોયું તો ઉપર હૂડમાં રેગઝીનનું હૂડ હોય ને ત્યાં લખેલું હતું કે નીચે જુઓ તો મેં નીચે જોયું ને તો નીચે પત્રમાં લખેલું હતું કે આડું અવળું હું જોશ ખોળીને સીધો બહેને તો કે ભાઈ જુઓ હસનભાઈ અમારે રિક્ષાવાળાઓને છે ને હસતા હસાવવા રહેવું પડે આખો દિવસ એવી એવી આઈટમ અમને ભટકાય ને પેસેન્જર માથાના ભટકાય જો અમે હસીએ નહીં આવા વાક્યો લખાવીએ નહીં ને તો અમે ગાંડા થઈ જાય કે એટલે અમારે તો કાંઈક નહીં ને કાંઈક લખાવતા અને અમારે તો જે પ્રમાણે પેસેન્જરો આવે એ પ્રમાણે વર્તન કરવાનું એ પ્રમાણે વાત કરવાની હોય જો તમને એકવારની વાત કરું હોય કે હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને તો દૂરથી એક છોકરી આવતી હતી કે આમ આખી બુકાની બાંધેલીઓ આ બુકાનીએ તો ખરેખર ઉપાડ્યો ઉપાડો લીધો છે અને એકલી એકલી બળબડ 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 કરતી હતી બાબલો કે મને એમ થયું કે આ ગાંડી હશે કે એકલી એકલી બોલે છે ત્યાં કે રિક્ષા પાસે આવી ને મને કહે આમ બુકાની સેજ નીચે કરી એટલે ખબર પડી કે ઠીક આ તો ઓલું હેન્ડ ફ્રી ભરાયું છે અને ફોનમાં કોક હારે મંડાણી હતી અંદર બધું મોબાઈલ તો ક્યાં ગોતી જ આપણે કે પ્રેમ મંદિર સામે જે બગીચો છે ને ત્યાં જવું છે રિક્ષાવાળા ભાઈ તો કીધું બેસો પચાસ રૂપિયા બેસી ગઈ કે એટલે બાબલો કે મારી તો આદત છે ને કે મારી રિક્ષામાં ડેક છે મ્યુઝિક સિસ્ટમ છે કે અને જે રીતે પેસેન્જર આવે એની ઉંમર પ્રમાણે હું ગીતો વગાડું મને ઘણા ગીત યાદ છે કે તો એકલી જવાન છોકરી બેઠી હતી બાબલો એ જવાન આમ જુલ્ફો ઉડાડતો જાય આમ એ અરીસામાં જોતો જાય અને એણે ગીત ચાલુ કર્યું ટક અકેલે અકેલે કહા જા રહે હો હમે સાથ લે લો જહા જા રહે હો અકેલે ત્યાં તો એ કીએ છોકરી એ કે રિક્ષાવાળા બ્રો બ્રો કીયો બ્રધર ને પાછી રિક્ષાવાળા બ્રો હજુ કરે રિક્ષા એમ બ્રો બ્રો કરે બોલો ઈ કે એ આગળ ઉભો ને મોઢે રૂમાલ બાંધીને એ મારો બોય ફ્રેન્ડ છે એને લેવાનો છે હોય કે તો બહુ કરે એક અકેલે અકેલામાંથી બકેલા થઈ ગયા આવ્યો ધણખૂટ જેવો કે બેસી ગયો કે રિક્ષામાં રીક્ષામાં એટલે રિક્ષા ચાલુ કરીને કે બાબલો કે અકેલામાંથી બેકલા થયા ને મારો તો મૂળ મરી ગયો કે મેં તો ગીત ચેન્જ કરી નાખ્યું હોય કે ગીત ઈ ક્યાં મેં બીજું વગાડ્યું અબતેરે

હજુ ગુજરવાનું શરૂ કર્યું એટલે બાબુએ કે મને અરીસામાં મારા રીક્ષા ને અરીસામાં બધું દેખાય હવે કે એ આવું કરે રે જે બગીચામાં કરવાનું હોય અહીંયા મારી રિક્ષામાં કરે તો રિક્ષાનું એક્સિડન્ટ જ થઈ જાય ને તો કે મેં પછી આઈડિયો કરીને કીધું રિક્ષા હલાવતા હલાવતા કે એલા ભાઈ સાંભળો એમ કરીને એ કે મેં મભમ કીધું કે આપણા દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે આપણા દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે તમે હખણા બેહો મને અરીસામાં છે એટલે કે અમારે છે ને ભાઈ આવા પેસેન્જર જુદા જુદા કેટલાય ભટકતા હોય એક વાર તો ઘણી વાર કે અમે ભાગીએ ને ઘણી વાર છે ને કે અમારા પેસેન્જર ભાગે સવારમાં વહેલો ઊભો હતો ને અગરબત્તી કરીને વહેલી સવારો સાડા છ હશે બોણીની રાહ જોતો હતો ત્યાં તો છે ને ચોસઠ પાસઠ વરસના માજી હશે ઓ આમ ટ્રેક સૂટ હો ઓલું કસરતમાં ને જીમમાં જવું હોય ને તે આમ પટ્ટા ને આ એમ ટી ને જીમ આ નાની નાની આછી આછી લિપસ્ટિક ને મોઢા ઉપર આછું મેકઅપ ને કાળા વાળ કહી હતા ને ઓલી કહેવત યાદ આવી જાય આપણને એટલે આવીને મને કહે બાબલો કહે કે મ્યુનિસિપાલિટી જીમ જવું છે તમે કીધું બેસો ચાલીસ રૂપિયા તે બેસી ગયા એટલે કે મેં રિક્ષા ચાલુ કરીને સેજે પૂછ્યું કે માજી તમે જીમમાં શું કરો છો અને ભાઈ ખારી હો પેલા રિક્ષાવાળા એ કે માજી કેસ કોને તું હે કોને માજી કેશ તો બાબલો કે પણ તમે ચોસઠ પાસઠ તો શું કહું તો કે માજી નહીં મેડમ કે મેડમ ચોસઠ પાસઠ વર્ષે માજી નહીં મેડમ કીધું હા મેડમ તમે જીમમાં શું કરો છો તો કે શું કરો છો એટલે હું જીમમાં કસરત કરવા જાઉં છું અને ત્યાં જઈને હું સાયકલ ચલાવીશ સાયકલ બાબલો કીએ ગજબ છે ને યાર માણસો ચાલીસ રૂપિયા ભાડું દઈને રિક્ષામાં જીમ સુધી જાય અને જીમમાં જઈને સાયકલ ચલાવે સારું કીધું મને એમ કે હાલો આમને ગુસ્સો આવ્યો છે એમનો ગુસ્સો ઉતરી જાય માજીનો એવું કંઈક ગીત વગાડું મારી આદત પ્રમાણે મેં ગીત ચાલુ કર્યું દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ છોડો ભી એ ગુસ્સા જરા હસ કે દીખાઓ ઈ ભેળો તો એને મને ધક્કો માર્યો બટાંગ કરતો શું દાદી ને નાની ને માજી ને હાલી નીકળ્યો છું હું તારી દાદી જેવડી છું એમ આઈ યોર ગ્રાન્ડમધર યુ રમેશ ઇડિયટ સોરી સોરી પણ તો હું મેડમ કહું છું તમને હું તો આ કે આવા ગીત વગાડસ કંઈક મૂળ આવે એવા ગીત વગાડ ને સવારના પોરમાં આઈ ક્યાં મૂળ વગાડશ દાદી નાનીને અમ્માને હાલી શું નીકળો છો એ અને ના રિક્ષામાં લઈ જાઉં હોય તો ઉતારી દે મને ઈક તો કે ના 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 ખાર ખાઈ ગયો હોય કે મેં એવું ગીત વગાડ્યું ને કે એ નાની ને એની નાની યાદી આવી જાય આ નાની યાદ આવી જાય એવું ગીત વગાડ્યું તક ચાલુ કર્યું હોય કે બેહોશ થઈ જાય એવું એવું ગીત ચાલુ કર્યું હોય કે બીગે હોઠ તેરે પ્યાસા દિલ મેરા લગે અબર સા ફેરવીન મને પંજો માર્યો કે પાછળથી થી ભાટ નારીને હું આગળ ઠેઠ કાચમાં ભટકાળો એ બોલ શું કરો છો કે બીગે હોઠ ની ક્યાં દેશ ભીગે હું તારી ઉંમર જેવી રીતે છું મને ભીગે હોઠ ભીગે હોઠ કર શું ભીગે હોઠ કે મારી ઉંમર છે ક્યારેક નાની દાદીને સીધો ભીગે હોઠ ઉપર આવી ગયો એમ કરીને એણે ચોખ્ઠું પહેર્યું હતું બત્રીસી હતી નકલી હતી ચોખ્ઠું પહેરું તું ચોખ્ઠું કાઢીને બાબલો કે મારા હાથમાં આપી દીધું તો હું તો ધડ 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 ધડો આખું ફર્નિચર મારા હાથમાં એનું કે લે મારા ભીગા હોઠ એ લાલભાઈ કીધું આમાં તો ઉલટી થાય મેડમ શું તમે તો કે તો માણસને સવારમાં કાંઈક ભગવાનનું નામ યાદ આવે ને એવા ગીત વગાડવાના હોય તું આ ભીગે હોઠને નાની અંબાને દાદી અંબાને હાલી નીકળો છો સોરી સોરી એમ કરીને બાબલો કે લાવ આને હવે છેલ્લું ગીત સંભળાવી દઉં ટાક કરીને બાબલાએ ચાલુ કર્યું હો છેલ્લું ગીત હે રામ હેરા

અમારે બનાવો બને ભાઈ કે લેવાના દેવા પડી જાય ગીત ક્યારેક મોંઘા પડી જાય પણ તો એ છે ને ભાઈ અમે હસતા રહીએ ને હસાવતા જ રહીએ જો રિક્ષાવાળાની આદત હશે જો તમે જાજો ને તો એ મૂળમાં જશે ભલે ગમે એવી મહેનત કરતો હોય એની રિક્ષા જે એ પોતાની ડ્રાઇવિંગ સીટ હોય ને એ ડ્રાઇવિંગ સીટની પાછળ આલડવાની એક એને ગાદી હોય એ ગાદીની પાછળ જે જગ્યા હોય ને પાટિયું એમાં એ કાંઈક ને કાંઈક વિચિત્ર શબ્દો વિચિત્ર વાક્યો મજા આવી જાય એવા રમૂજી વાક્યો લખે અને એ પેસેન્જર વાંચી શકે અમારા એક મિત્રએ લખાયું છે નો સ્મોકિંગ નો કિસિંગ અને ઇંગ્લિશમાં વાક્યો લખાવે જોજો તમે અમારા ઘણા રિક્ષાવાળા મિત્રો મિત્રો આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે મારી કે ઘણા રિક્ષાવાળા મિત્રો છે ને ભણેલા હોય છે ડબલ ગ્રેજ્યુએટ હોય છે પણ એ રિક્ષા ચલાવતા હોય છે એ વાંધો નથી એ ચલાવે છે પણ વિડંબણા એ છે કે ઘણા અભણ છે માથા ભારે છે બે નંબરી કામ કરે છે ને એ પોતાની મોટામાં મોટી કારમાં ફરતા હોય છે ચલો નસીબ અપના અપના પણ અમારા મિત્રો ભણેલા હોય છે ઘણા બધા અને એ પાછળ જે વાક્યો લખાવે ને એના પર કુરબાન થઈ જવાનું મન થાય એક અમારા મિત્ર એ લખાવ્યું છે એની એ પાટિયા પાછળ આ લડવાની ગાદી હોય ને રિક્ષામાં એણે લખાવ્યું છે આઈ મિસ યુ માય મિસ

એટલે કોક જવાન છોકરી બેસે અને યા વાંચે તો ઠેક મારીને ઉતરી જાય ને કે આ ચક્કાના માળામાં આ ચક્કીથી એકલા બેહાય નહીં નકર કોકવાર ઈંડા દેવા પડે એટલે આવા હોશિયાર માણસો એ રિક્ષા ચલાવતા હોય છે એટલે એવું નથી ભાઈ કે અમારે બધા નબળા હોય અને ન સમજતા હોય બહુ હોશિયાર હોય છે અમારા રિક્ષાવાળા ભાઈઓ અને અમને ભાઈ પેસેન્જર જે ભટકાય ને એની સાથે જો અમે આવું બિહેવિયર ન કરીએ ને એની સાથે હસતા રમતા ન રહીએ ને તો અમે વહેલા ગુજરી જાય યાર આ ફિલસુફી શીખવા જેવી છે હો મિત્રો કે પરિસ્થિતિ ગમે તે હોય પ્રશ્નો તો આવે ને જીવનમાં જીવન છે તો પ્રશ્નો છે ચાર પ્રશ્નો હલ કરો તો બીજા ચાર નવા આવે પણ એનું નામ જ જીવંતતા એનું નામ જ જીવન એનું નામ જ લાઈફ બાકી કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં ક્યાં પ્રશ્નો છે અહીંયા સુઈ જવાનું હોય ત્યાં તમારે પંચમહાભૂતમાં ભળી જવાનું હોય પાછળ હોય એને પ્રશ્નો હોય એટલે જીવો ત્યાં સુધી પ્રશ્નો રહેવાના છે પણ એ દ્રઢતાથી નિશ્ચિતતાથી તમારે એનો સામનો કરવાનો અને એ શીખવાનું છે અમારા રિક્ષાવાળા મિત્રો સાથે એકવાર બાબલો કહે કે યાર ગજબ ગજબના પેસેન્જર આવે ને એકવાર કે હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને તો એક કવિ કવિ મિત્ર આવ્યા આમ થેલો આમ લાંબો જબ્બો આમ મેલો ઘેલો લેંગો સળેલા ચપ્પલ આ મોટી ફ્રેમના ચશ્મા વિખરાયેલા વાળ અને આવીને કીએ એ નમસ્કાર મહોદય રિક્ષાવાળા ભાઈ બધા જોતા હતા કે શું કરે બાબલો કે હા નમસ્કાર કે મિત્ર તમે મને એવી કોઈ જ એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં કોલાહલના હોય ત્યાં રમણીય વાતાવરણ હોય ત્યાં પક્ષીઓનો કલરવ હોય અને શાંતિ શાંતિનો અહેસાસ થતો હોય ભાવ કે એવી જગ્યાએ છે યુનિવર્સિટી પાસે આઠ દસ કિલોમીટર દૂર જાય તો ત્યાં ભાઈ પક્ષીઓ હોય છે ને ઝાડે હોય છે ને જગ્યાએ છે હાલો તમને લઈ જાઉં એ માત્ર લઈ નથી જવાનો મને ત્યાં લઈ અને મારી એટલી બધી અદ્ભુત રચનાઓ મેં રચી છે એ તમારે સાંભળવી પડશે તો કે ભાઈ હવે એવો ટાઈમ ના હોય અમારે ટાઈમ તો હું તમને બસોના ચારસો આપીશ હું પાંચસો આપીશ પણ તમે મારી કવિતા સાંભળો મિત્રો આ કવિને લઈને હું તો ગયો યુનિવર્સિટી શાંત વાતાવરણ બાર કિલોમીટર સુધી દૂર લઈ ગયો પક્ષીઓ કલરો લે કીધું તો ભાઈ શાંતિ થઈ કે બહુ જ સરસ વાતાવરણ છે હવે જુઓ હું તમને મારો પરિચય આપું હવે એનો પરિચય સાંભળજો તમને મજો મજો આવશે કે કે હું દિવસના દસ બાર કવિતાઓ લખું છું હું બહુ લખ 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 કરું છું એટલે લોકોએ મારું નામ લખુભાઈ રાખ્યું છે અને અમારા કવિઓને એક પેટનેમ હોય તો ઉપનામ તખલ્લુસ કહેવાય જે મિર્ઝા ગાલિબ અસદુલ્લા મિર્ઝા ગાલિબ છે ગાલિબ એમનું તખલ્લુસ છે એમ મારું તખલ્લુસ છે લુખેશ મારું નામ લખું લોકો મને લખું લુખેશ કીએ છે સારું ભાઈ જે હોય અને મેં એટલી બધી કવિ અને આ મિત્રો એવા કવિની વાત છે તમને વચ્ચે કહી દઉં મને યાદ આવ્યું એટલે કે જે કારણ વગર જોડકા જોડતા હોય છે બીજાની કવિતાઓ ચોરી અને તોડી મરોડી અને પોતાના નામે લખતા હોય છે તમે જોજો અત્યારે આપણા ગુજરાતમાં મિત્રો દસમાંથી સાત કવિઓ છે દસમાંથી સાત કવિઓ અને પાછા એ શું કહીએ ખબર છે કે અમે ચિંતક કવિ છીએ એલા તું ચિંતક કવિ નહીં હિંસક કવિ છો આ જે લોકો લખી ગયા એ અદભુત લખી ગયા છે આપણા જે કવિ થઈ ગયા આપણા જે કવિતાઓ આપી ગયા છે વારસામાં જે શેર આપી ગયા છે જે શાયરી આપી ગયા છે અદ્ભુત આપી ગયા છે ને એ તો કયામત સુધી આપણે જીવતા રહેશું ત્યાં સુધી ઇવન આપણે જ્યાં સુધી આ પૃથ્વી હશે ને ત્યાં સુધી એ લોકોની કવિતાઓ તો જીવતી જ રહેવાની છે પણ આ ખોટા કવિની વાત કરું છું હું મગજમાં રાખજો મિત્રો એટલે મને કહે કે હું લખું લુખેશ મારો પણ દળદાર ગ્રંથ છે મેં એક હજાર જેટલી કવિતાઓ લખી છે એટલે તું છો હજી પચીસ ત્રીવરનો એક હજાર કવિતા ક્યારે લખી નાખી વાર વાત કે જેમ ગાલિબે પોતાની રચનાઓ પોતાની ગઝલો પોતાની કવિતાઓ એક દળદાર ગ્રંથમાં લખી છે ને એને દિવાને ગાલિબ કહેવામાં આવે છે એમ મારા દળદાર ગ્રંથને દિવાને લખું લુખેશ કહેવામાં આવે છે આપણે કીધું બાબલો મને તો એમ કઈ પાંચસો છસો રૂપિયા દેશે બે કવિતા એટલે કે મારી બે પંક્તિ સાંભળો તમે ખુશ થઈ જશો કવિ શરૂ થયો કે આ મારી બે પંક્તિ જુઓ હવે જે એને બે પંક્તિ સંભળાવીને ભાઈ સાંભળજો તમે બધા એ ક્યા કવિ કહે કે હું જેને ચાહું છું એ છોકરી કીધું ઈર્ષાદ ઈર્ષાદ અરે વાહ તમને ઈર્ષાદ કેતા આવડે છે અમે રિક્ષાવાળા ભણેલા ગણેલા છીએ કીધું ને હાલો આગળ સંભળાવો હા તો મુલાઈ જાઓ એ ન સમજાય પાછું મુલાઈ અરે તો અરે ભાઈ એ કાંઈ ન સમજાય અમને બોલો ને હું જે છોકરીને ચાહું છું એ છોકરી અદ્ભુત અને ખૂબ છે હાલો આગળ હું જે ચાહું છું હું જેને ચાહું છું એ છોકરી અદ્ભુત અને ખૂબ છે હું એનો નકશીદાર ટાયર એને એ મારી લીસી ટ્યુબ છે

ઈર્ષાદ સાંભળો એ બુરી નજર વાલે તું સો સાલ તક જીએ આ એ સારું છે બુરી નજર વાલે તું સો સાલ તક જીએ ઓર તું જબ તક જીએ તેરે બચ્ચે તેરા ખૂન પીએ સાંભળો આગળ સાહેબ કે તમારી શાયરી હોય રિક્ષામાં તમે ખુશ થઈ જાઓ એક અમારા મિત્ર એ લખ્યું છે કે દિલ જલા રહા હું એ મારી જેમ દિલ જલાવે છે હવે બાય ने यार दिल जला रहा हूं किस्मत आजमा रहा हूं मैं बहुत गुमाया उस बेवफा को बाइक पे इसलिए आज रिक्शा चला रहा हूं मैं <laughs> सामो एक मित्र ये लिखा ही मुझे शिकार करने में क्या रखा है शिकार करने में क्या रखा है किए कि शिकार करना है तो आंखों से कर शिकार करने में क्या रखा है और शिकार करना है तो आँखों से कर शिकार करना है तो आँखों से कर तलवार में क्या रखा है और सफर करना है तो रिक्शा में कर सड़ेली कार में क्या रखा है जो जो हूँ तमने एक शायरी कहूँ के, के तुम्हें मारी शायरी सांभी लियो तुमने मजा न आए तो ते मने से मैं आएज मूकी जाजो संभाओ तो भाई जे एने शायरी संभाली જોજો હવે એણે તો ક્યાંકથી ઉઠાંતરી જ કરેલી હોય સીધે સીધે એટલે એ કહે કે ભાઈ આમ તો અમને ટેન્શન હોય અને હું તમને જે શાયરી સંભળાવું ને કે આ દુનિયાના લોકો આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં જીવો તો કરે દાટવાની વાત અને મરો તો દફન કરવા આવે નહીં બાબલો કે આ તમારી શાયરી છે હાજી આ નાચી છે લખી છે કે આલી શું નીકળ્યા છો આ તો મરીજ સાહેબની ચાર લાઈન છે મરીજ મરીજ તો તમને ખ્યાલ છે આ ખ્યાલ જોઈને આ તો બહુ ફેમસ વસ્તુ છે તો એમાં શું છે મિત્ર કે મરીજ સાહેબ ને ને મારે એકબીજાની શાયરી બોલવાનો વ્યવહાર છે ટેન્શન છે તમે મને એક બે લાઈન જો બોલવા દો હું તમને પાંચસો ની છસો આપીશ કે યે યે ગુસ્તાખી ભી કરેગે જીવન મેં આખરી બાર યે ગુસ્તાખી ભી કરેગે જિંદગી ચલ મને એ વાતનું ટેન્શન છે હવે એનું ટેન્શન સાંભળજો તમે મિત્રો એ કે મને એ વાતનું ટેન્શન છે કે આ જગતમાં જે જન્મે એ મરે છે તો મરવું જ પડે ને બધાને મરવું પડે છે મોતનો દિવસ મુકર છે કેમ તો કે એ જ વાતનું ટેન્શન છે કે માણસ મરી જાય તો એને ચાર માણસો કાંધા પર લઈને જાય છે પબ્લિક કે જાય છે ચાર માણસ અને પાછળ પચાસ પચાસ સો બસો માણસ હોય કે બીજા એ જ એ જ વાતનું મને ટેન્શન છે પણ શું એમાં શું ટેન્શન મરું નહીં નહીં તમે સમજતા નથી આ જ્યારે દુનિયામાં અંત થશે અને છેલ્લો માણસ વધશે વર્લ્ડમાં લાસ્ટ પર્સન હશે એ છેલ્લા માણસને કોણ ઉચકીને લઈ જશે એટલે મિત્રો આજે મારે જે શખ્સિયતનો ફસાનો છેડવાનો છે ને જે વ્યક્તિની વાત કરવાની છે ને એ માણસ નાનો પણ રાયનો દાણો હા અમારો જૂનો મિત્ર મને વડીલ કીએ છે પણ જવાનીઓ બાબલો રિક્ષાવાળો બાબલા રિક્ષાવાળાની વાત કરવી છે દિલાવર દિલનો માણસો બાબલો અદ્ભુત માણસ રાજકોટમાં તમારે ગમે ત્યાં જવું હોય ને મંદિર મસ્જિદ ગુરુદ્વારા કે ચર્ચ કે કોઈ પણ જગ્યાએ બાબલો તમને બહુ વ્યાજબી ભાવે મૂકી આવે એક જ ભાવેની એટલે બાબલાને ઘણા બધા એના ઓળખે પણ બાબલો તો એ ગુમનામ શૂન્ય પાલનપુરી સાહેબના શબ્દોમાં કહું સાહેબ તમને કે પરિચય છે મંદિરમાં દેવો ને મારો પરિચય છે મંદિરમાં દેવો ને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારે પ્રતાપે બધા ઓળખે છે ઓળખતા હોય બાબલો એવો મસ્ત મજાનો સવારમાં વહેલો ઉઠી જાય વહેલો ઉઠી અને સૌથી પહેલું કામ એનું રિક્ષાને નવડાવવાનું રિક્ષાને નવડાવે ને પછી જ પોતે નાય અને ચકાચક રાખે રિક્ષાને દુલ્હન જેવી શણગારેલી એની રિક્ષા અને એની રિક્ષાનું નામ ચાગલી કોઈકની પત્ની ચાગલી હોય કોઈકની પ્રેયસી ચાગલી હોય કોઈકની દીકરી ચાગલી હોય પણ અમારે આ બાબલાને તો છે ને એની રીક્ષા ચાગલી આગળ લખાવેલું ચાગલી બાબલો નાહ ધોઈ તૈયાર થાય ફિટ પેન્ટ જીન્સનું ક્યાંક ક્યાંકથી ફાટલું હમણાં ફેશન છે ને ફેશન પેન્ટ પહેરે અને ભડકા કલરનું ટી શર્ટો અને ટી શર્ટ ઉપર નકલી સોનાનો જાડો ચેન અને કોલર પર પહેરે અને હાથમાં છે ને ઓલી સલમાન ખાન જેવી લકી મોટા મોટા વાળને ફિટ ફીટ કસરત બાજો જવાન માણસ એની જવાની માટે એમ કહી શકાય મિત્રો કે જો ચટ્ટાનો કો ચટકા દે રવાની ઉસકો કહેતે હૈ जो चट्टानों को चटका दे रवानी उसको कहते हैं, जो दिल पे नक्श हो जाए कहानी उसको कहते हैं, नहीं मालूम है तुमको करिश्मा कैसा होता है उलट दे जो हिमालय को जवानी उसको कहते हैं आ जवान मणस नही धोई पोता चागली रिक्शा अने चा पीवा चा गली मोके ચા ગલીમાં ચા પીવે પછી રિક્ષા સ્ટેન્ડ પર જાય અને બોણીની રાહ જોતો અગરબત્તી કરીને ઊભો હોય પછી આખો દિવસ મહેનત મજૂરી કરે પરસેવાનો પૈસો પરવારીને અમારી પાસે બેસે અને દિવસ દરમિયાન ઘટેલ ઘટનાઓનું એ અમારી પાસે વર્ણન કરે અને ભાઈ એની વાતો સાંભળીને મજા આવે હસી હસીને ઊંધા પડી જાય એવો બાબલો છે ને એ એક વખત બેઠો હતો ને અમારી પાસે તો મને બધી વાત કરે મને કહે હસનભાઈ આજે શું થયું ખબર છે શું થયું બાબલા સવારે ગયા હું વહેલો ઉઠી જાઉં છું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો તો અગરબત્તી કરીને સવારના સાડા છ સાતથી હશે હણ ત્યાં એક બેન આવી ગયા ઊંચા સરખાઓ સફેદ સાડલો ને પચાસ બાવન વરસના હશે કે સફેદ સાડલો કાળી સાલ આય ત્રિપુંડ લાલ તિલક હાથમાં માળા અને આવીને કીએ આ રિક્ષાવાળા ભાઈ હા હા બેન આ ઉસી ટેકરી મંદિર જઉંસા બેસો પચાસ રૂપિયા થાય બેસી ગયા મેં તો રિક્ષા ચાલુ કરીને ચલાવી એટલે મારી એક આદત છે કે મારી રિક્ષામાં છે ને ડેક છે મ્યુઝિક સિસ્ટમ છે અને હસનભાઈ હું છે ને માણસ પેસેન્જર જે રીતે બેસે ને એની ઉંમર પ્રમાણે એના સંબંધો પ્રમાણે એના દેખાવ પ્રમાણે એના ગીતો વગાડવું હોય એટલે મને એમ થયું કે બેન ભગત છે એને પૂજા ભક્તિ કરતા હશે તો લાવને સવારમાં ડાકલા વગાડું અને ભાઈ થઈ હોય કે મેં તો ડાકલા ચાલુ કર્યા ટાક કરીને કે રિક્ષામાં રિક્ષા જાય ડાકલા ચાલુ ડાક ડમ્મર વાગે માના ડાક ડમ્મર વાગે ઉસા ઉસા ડુંગરે ડાક ડમ્મર વાગે હવે એ જે વાગે થયું ને તો એ બેનને જેમ કાળજે કટારી વાગે ને એમ એ વાગે વાગ્યું હા તે એ મંડા ધૂણવા

તો આ તો છે ને બેન ઉતરી ગયા નીચે રિક્ષાની અને રિક્ષાનો સળિયો પકડીને આખી રિક્ષાને ધૂણાવે પોતાની હારે હો ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે હા મા એ બસ બસ તો ઓલો પોલીસ જમાદાર છે ને દોડતો આવ્યો એ કે એટલે એ રિક્ષાવાળા હું માંડી જે હવારમાં આવી ગયો હું થયું બેનને અરે જમાદાર સાહેબ એ કે મેં ડાકલા વગાડ્યા ને બેનને ધૂણ ચડી કે પણ મૂર્ખા એ કે બાગલા તારાથી ડાકલા વગાડાય જ નહીં ને બંધ કર

અને બધી બાજુ ટ્રાફિક જામ હો તો એ બેન માને નહીં બસમાં બસ એમ કહે ત્યાં તો એમાંથી એક ઊંચા સરખો ભાઈ આવ્યો પચાસ બાવન વર્ષનો કે એની ઉંમરનો જ હતો આવીને કે બસ બસ એમ કરીને બહડું પકડી લીધું બેનનું તો બેન કહે બસ તો આ ભાઈ આને બસમાં બેસવું જે ઓલી સામે મ્યુનિસિપાલિટીની બસમાં બેસવું છે એને ને એટલી બસમાં બસમાં કહે છે બાબલો કે ના ભાઈ ના એને ધૂળ ઉપડી છે સાહેબ એ કે તમે આગાર કે ના ના હલો હલો બેન હલો આઈ કે હલો બેસો બસ માં ને તો શાંત થઈ ગયા એકદમ શાંત હું ને જમાદાર ને વાહે ગયા બાબલો કે આભાર હો તમારો બેન ને તમે શાંત થાય શાંત થઈ જાય ને કેમ પણ તમે ઓળખો છો તો ઓળખે જ ને એ કે રોજ છે ને આ હવાર માં ઉઠીને ઊંસી ટેકરી મંદિરે દસ રૂપિયામાં મ્યુનિસિપાલિટી બસ માં જાય છે એને સો રૂપિયા આ રિક્ષાના પોહાય નહીં બધું બરાબર બાબલો કે તમારો આભાર પણ તમે બેનને ને ઓળખો છો ને એમની કેવી રીતે તમને આ બધી ખબર છે તમે કેવી રીતે તે મારી ઘરવાળી ઓલો કંડક્ટર બસ માંથી ઠેક મારીને ઉતરી ગયો કે મારે આ બસ માં નથી જવું કે હવે આમાં મોંઘવારી વધે જ છે એટલે આમાં કે અમને એવા ચિત્ર વિચિત્ર અનુભવો થાય ને પણ કીધું બાબલા તારે ડાકલા વગાડાય ને તો કે નાના વગાડવું પડે અમારે છે ને ખુશ રહેવું પડે અને અમારે છે ને બધાને ખુશ રાખવા પડે કે જુઓ એ કે અમારા રિક્ષાવાળા ભાઈઓને જોજો તમે એ કે એવા એ કે હોશિયાર હોય છે ને એ કે એ જે પાછળ લખાવે ને જે લખાવે એ એક એક વાક્ય લખાવે ને તમે વાંચજો તમે હસી હસીને ઊંધા પડી જશો એ કે તમને એની બુદ્ધિ માટે માન થઈ જાય અમારા રિક્ષાવાળા ભાઈઓ નહીં કે અમારા એ કે જાનમાહમદભાઈ છે ને રિક્ષાવાળા એણે તો એની રિક્ષાની પાછળ જે નંબર પ્લેટ હોય ને એની ઉપર જગ્યા હોય ને ઉપર રેગીનનું હુડ હોય એમાંય જગ્યા હોય એ જગ્યામાં એ લોકો લખાવે કે અમારા જાનમાહનભાઈએ લખાવ્યું છે હાલ જાનું પછી વળી આમ ડોટ 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 ટપકાં ટપકા ટપકા એ હાલ જાનું તને જન્નત દેખાડો ભાઈ જન્નત તો ઉપર હોય તારે અહીંયા પૃથ્વી ઉપર તારી જાનું તારે કઈ જન્નત બતાવવી છે તો કે ના એવા અમે લખાવીએ કે એ તો ઠીક અમારા કાનો છે ને કાનો રિક્ષાવાળો એને તો લખાવ્યું છે રાધાની થાય કાના એમાં કોઈ વાંધા કાના ની થાય કાનાની થાય રાધા એમાં વાંધા એ તો વાત સાચી છે રાધા તો કાના ની જ થાય ને એટલે જ ધૂની માંડલિયા લખે છે સાહેબ નજર કરું છું એક શેર ધૂની માંડલિયાનો કે રાધા કાના ની કેમ થાય કે અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં

અને રિક્ષા થી આગો જઈને મર લે એ કોકારે વાંધા હાલતા હોય એને કે ઈશારો કરતો હોય કે તું ગમે એ કર મારી રિક્ષા થી આગો રહેજે છે નહીં થત પીલાઈ જાય શી કે એટલે અમે જે લખ એ તો ઠીક કે અમારો છે ને સલીમ સોટો સલીમ સોટાએ તો શું લખાયું છે ખબર છે પાછળ વરી આખરી સહેજાદા મેં કીધું હે તો કે હા મેં કહું પણ હવે એ કાંઈ અનારકલીવાળો સહેજાદો છે કે આખરી સહેજાદા લખાવે છે તો ના બસ એને પાછળ તો આખરી શહેજાદા લખાયું છે પણ અંદરની સાઈડ છે ને એને આખરી સફર લખાયું છે આખરી સફર તો જનાજામાં થાય રિક્ષામાં થાય એનો રિક્ષા છે કે જનાજો છે તો કે ના ભાઈ અમે આમ મોજથી રખાવીએ હસ્ત આ લખાવવાનું હોય યાર ને મજા આવે ને તમને વાંચવાની ને એ તો ઠીક એ કહીએ અમારો શમશેર છે ને આમ મૂથ ચડાવીને ફરતો હોય શમશેર અમારો રિક્ષાવાળો હોય કે એણે શું લખાયું છે ખબર છે ના પિયર ના સાસરે આ ઘરવાળીને આશરે લે મેં કીધું પણ શમશેર એટલે તો તલવાર થાય અને ઘરવાળીને આશરે ક્યાં એ તલવાર છે ને ઘરે જઈને મિયન થઈ જાય એટલે અરે કે હદ તો અત્યારે થઈ ગઈ અમારા એક મિત્ર એ તો છે ને એ કે આ જે સાયલેન્સર હોય ને રિક્ષાનું એ રિક્ષાના સાયલેન્સર પર શું લખાયું છે ખબર છે ગરમ ધું કીધું એ તો બરાબર લખાયું કહેવાય કે સાયલેન્સરમાંથી તો ધું જ નહીં એ કે એ તો બરાબર પણ જે પેસેન્જર બેસે ને સીટ એ સીટ ઉપર એણે ગરમ હવા લખાયું છે કેવી રીતે ગરમ હવા તો કે એને મને ગણિત સમજાય કે જુઓ ઉનાળામાં છે ને પિસ્તાળીસ ડિગ્રી હોય કે તાપમાન તો એ રેક્ઝીનની સીટ હોય એ રેક્ઝિનની સીટ તપી જાય ને કે તો તપી જાય ને તો એના પર જે પેસેન્જર બેસે ને તો ગરમ સીટની તો હવા ન નીકળે પણ જે પેસેન્જર બેસે ને એની ગરમ હવા નીકળી જાય બી આવા આઈડિયા તમે કરોમાં યાર તમે રિક્ષાવાળા તમે કમાલ કરો છો મેં તો એમ નહીં ચાલો હાલો ગરમીમાં આ જે સીટ છે એ ગરમ થઈ જાય પણ શિયાળામાં તો સીટ ઠંડી થઈ જાય તો કેતો જે બેસે એની ઠંડી હવાઈ ગઈ કીધું ચોમાસામાં સીટ હવાઈ જાય ને જે બેસે ને એની કીધું તમે તો ખરા છો મને કે અમારે લખાવવું જ પડે આવું બધું અમે હસતા રહે અને હસાવતા રહે ને તો જ અમારી જિંદગી જાય બાકી હાર્ડ છે સાહેબ આ રિક્ષા ચલાવવી ગમે એવી ગરમી હોય ટાઢ હોય તડકો હોય વરસાદ હોય અમારે તો નીકળી પડીએ ને નીકળી પડીએ તો બે ટંકનો રોટલો રડી ખાય ઈમાનદારી કે અમારી જિંદગીમાં છે ભાઈ કે એટલે મહેનત સિવાય એટલે અમારે હસતા રહેવું પડે ને અને અમસ્તુએ મિત્રો આપણે જો આજે જિંદગીની ફિલસુફી જ આ છે કે કામ તમે ગમે તે કરતા હોવ પણ હસતા રહ્યો હસાવતા રહ્યો પોઝિટિવ રહ્યો સકારાત્મક રહ્યો બધી વાતોને તમે સીધી લ્યો તો તમારું કામ સીધું ઉતરે ઉતરે ને ઉતરે શું કામ ન ઉતરે એટલે અહીંથી આ શીખવાનું છે આ સામાન્ય વાતો લાગે આપણને પણ જિંદગીની ફિલસુફી છે આ લોકોની જીવનમાં જુઓ તમે રિક્ષાવાળાનું જે જીવન છે જે હાર્ડશીપ છે અને જો કા કાકરા તો હોય ન હોય હોય એટલે શું છે કે મોસ્ટ પ્રોબેબલી જે અમારા રિક્ષાવાળા ભાઈઓ છે ને મસ્ત મજાના છે અને ઈમાનદારીથી બાબલું એકવાર કીએ કહે યાદ આવ્યું એ કહે કે ભાઈ એવા એવા પેસેન્જરો આવે ને અમારા રિક્ષામાં કે અમે હસીએ ને હસાવીએ નહીં ને તો અમે ગાંડા થઈ જાય એકવાર છે ને એ કે એક અરબસ્તાનથી લગભગ આવ્યો હશે આરબો છ ફૂટ ને બે ઇંચ ઊંચોને રૂપાળોને કાળી દાઢીને સોનેરી ફ્રેમના ચશ્મા ઉપર ઓલું ચોકડી ચોકડી વાળું રૂમાલ રૂમાલી પહેરે ને માથે ઓલી કાળી રીંગ હોય અને સફેદ જબો પગના પંજા સુધીનો ઊંચો પડચન માણસ આવીને કી હાસ્ય લે વાલીકુમ ભબલો કે અમને બધાની ભાષા આવડે ભબલો કે મેં એને કીધું વાલીકુમ સલામ ઓછ વલ્લ અલ હબીબ મરહબા મેરે કો જુમ્મા મસ્જિદ જાને કી ભબલો કે બેસો પચાસ રૂપિયા બેસી ગયો ભાઈ બેસી ગયો મેં રિક્ષા ચાલુ કરી અને રિક્ષા જેવી ચલાવીને હવે અમારા રાજકોટનું ટ્રાફિક અમુક જગ્યાએ તો એવી સમસ્યા સર્જે ને ભાઈ એ જોઈને બિચારો ઊંચો થઈ ગયો ઓછા હાબીબી મારે હબ વલ્લા તું કાય ચલાતી અમારે ઉદર અરબસ્તાન મેં આ રાઇટ હેન્ડ ડ્રાઈવ દાઈ ઓર ચલાતી વલ્લાહ ઓ રિક્ષાવાલી તું કઈસે ચલાતી બાબ લોકી કે જો ભાઈ અમારે અહીંયા ડાબી તરફ ચલાવવાનો જ કાયદો છે પણ ક્યાં શેખ સાહેબ કે જો ભાઈ પેલા હું રિક્ષા વાલી નથી હું રીક્ષા વાળો છું ઓછ બોલતી મે રિક્ષા વાલી આ નહી ભાઈ हमारे डाबी बाजू ना कायदो दो पर क्या है कि वो खिचड़ा हो जाता है ना तब हमारे हमारी रीत से चलाना पड़ता है शेख साहबी के जब वो सामने वाला डाबी बाजू कावा मारता है ना तो हम जमणी बाजू कावा मारते हैं <laughs> और वो जब जमणी बाजू कावा मारते हैं तो हम डाबी बाजू कावा मार के निकल जाते हैं इसलिए क्या है कि जो कावा मार के निकल जाता है ना वो आर पार निकल जाता है और जो डर के रुक जाता है उसका एक्सीडेंट हो जाता है और मर जाता है बोलो शेख साहब आपको कावा मार के आर पार पहुंचाऊं के मर जाना है बोला हाय वाला तू होता है बिल्ला नहीं 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 मैं अरबस्तान से हिंदुस्तान को आती अब हिंदुस्तान से मेरे को कब्रस्तान नहीं जाने की चलो 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 <laughs> अरे रिक्शा धीमे 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 आगे जाती थी नहीं किए त्या रस्ता में है ना एक कूतरो है ना भाई वहाँ थी हो कूतरा गजब छे आपड़े त्रास छे तो કૂતરા વાંયા કેટલાય થતા હોય છે રોજ કેટલાયને કૂતરા કઈડે છે ઘરે ઘર બીજાને ઇન્જેક્શન લેવા પડે હવે એમાં શું છે આ ખસીકરણ ખસીકરણ થઈ જાય છે ને પછી કૂતરા ગાંડા જેવા થઈ જાય છે અમુક જોજો પિસ્તાલીસ પચાસ વર્ષના વાંઢા હશે ને એ વચડકે આવતા હોય જોજો અને આ કૂતરા એ બિચારા વચન કે આવે છે હોય કે આ વચ્ચે આડ વાત કરી દીધી પણ કૂતરો હે થયો ભાઈ હો પ્રફુલભાઈ અને એ એને એમ નવીન લાગ્યું કે આ કોણ બેઠું છે અંદર આવડો સફેદ જબ્બો આવડો ને માથે ઓલા તો એ મંડો હાવ હાવ કરીને તો ઠેઠ રિક્ષામાં મોઢું ગાલી અને એ જે આરબ હતો ને શેખ સાહેબના પગ સુધી મોઢું ગાલી જાય એટલે ઓલો આરબ છે ને ઠેક મારી ઠેક મારીને સીટ પર ચડી ગયો અને જબ્બો લઈ લીધો કમર સુધી ઉપર અને ઉખણીએ બે ગયો એટલે બાબલો કે મેં રિક્ષા હલાવતા હલાવતા જોયું કે આ શું કરે જાજરું કરે છે કે શું કરે છે પાછળ પગ ચડાવીને ઉખણીએ બેઠો હતો એટલે મેં કીધું કે ઓછે શેખ સાહબ જરા ઠીક ઠીક બેઠ જાઓ એ મેરી રિક્ષા હૈ સુલભ શૌચાલય નહીં હે दूर। दूर। तो तुर। तुर। था था। तुर। तुर। ये मेरे को बाबलो की शेतन दूर जाती ये मेरे को को बस बाप के पहली बार मणा पेली तम और रिक्शे वाली ये दूर क्यों नहीं जाए दूर नहीं जाए कि

એટલે કીધું કે શેખ સાહેબ એ હળ બોલવા માટે છે ને કાઠિયાવાડમાં જન્મ લેવો પડે ને એ હળ એમને એમ ના આવે આ અમારા હળ ને હોળ શબ્દ લઈને માણસોએ કરોડોના ગીત બનાવી નાખ્યા સાહેબ અમે ગુજરાતી જે શબ્દ આપીએ ને એ શબ્દ એક શબ્દ છે ને કરોડોનો વેપાર કરે હવે તમે પૂછશો કે કઈ રીતે તો સલમાન ખાન નું દબંગ જોઈ લેજો એમાં દબંગ 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 દમ શબ્દ છે ને કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો હળ બોલતા તો કૂતરો ભાગે બાબલો કે ઉભા રહ્યો શેખ સાહેબ જો કેમ બોલાય એમ કરીને બાબલો એ મર્યો હળ ઈ ભેળો કૂતરો ત્રણ ગુલાટ ખાઈ ગયો બાજુમાંથી એક મોટરસાયકલ વાળો નીકળતો હતો ને એ મોટરસાયકલમાં ઘૂસી ગયું એ કૂતરું અને ઓલો મોટર એ ત્રણ ગુલાટ ખાઈ ગયો બાબલો ગયો મેં તો ભગાડ્યો પછી બમ કરીને ગયો ત્યાં રિક્ષા ભગાવીને તો રસ્તામાં એક મોટો ખાડો આવ્યો રિક્ષા ઉલડીઓ બ્લૂમ કરીને એટલે શેખનું માથું સીધું ઉપરના હૂડમાં બટામ કરતો ઓછે બોલા હોલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ રેક્ષા વાલી તમ ક્યાં કરતી વલ્લાહ મેરી ટાલ તોડતી ઓકે ઓ શેખ સાબ કે ખડ્ડા આયા ઓ ગાબડા બોલતે હેમ ગાબડા આયા ગાબડા ઓછે ગાબડા હે એ ભાઈ એ તમ તું ગોળનું ગાજર કે ગાબડા 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 ક્યાં હોતી તો કંઈ નહીં સમજાય તમને હવે રિક્ષા એ કે ગાબડા ગાબડા કરતાં આગળ વધે દો એક જગ્યાએ સિગ્નલ બંધ તો રિક્ષા રોકી ત્યાં તો એક માંગવાવાળી આવી હો બિચારી કાખમાં છોકરું અને આવીને જોયું તો શેખ સાહેબ બેઠા હતા કે હે ભગવાન તમારું ભલું કરશે બાપે અમારો દીકરો કેટલાય દીનો ભૂખો છે બાપા એ ભગવાન પછી એણે જોયું કે ઠીક આમાં ભગવાન કાઈ કામ કરે એમ લાગતું નથી એટલે એણે ફેરવું એ અલ્લાહ તમારો ઉપલો કરશે બાપા એ મારા દીકરાને ખાવાનું આલો ભૂખો છે એ તમને બીજી સાર બેગમ આપશે અલ્લાહ તો લો કે દૂસરી સાર બેગમ કિસ લિયે અલ્લાહ મેરે કો ચાર બેગમ હોતી चार चार आठ बेगम में क्या करती मतलब तो बाबलो किया के ये इच है ना भाई तुमने एम किया जग कि तुमने बिजी चार बेगम मर से सेक्स साइब ना तमारे आठ बेगम वो जब मैं चार बेगम में थक जाती <laughs> मैं आठ बेगम क्या करती बोली मांगवा वाड़ी है वह रियो सेक्स एम किया दोने कि हूँ आठ बेगम ने सुन करी सा आठ बेगम में क्या करती तो मारी वाली डी किया घूमेंगे <laughs> ला ला के देखो हम इसको अबड़ा बोलते हैं अबड़ा गाबड़ा आती फिर अबड़ा आती तो पहले गाबड़ा आती फिर अबड़ा आती और देखो इसकी काक में जो सोकरा है ना वो सोकरा अपनी नाक से जो प्रवाही निकलता है ना वो जमीन पर गिरने नहीं देता सीधी अपनी जीप पे झील लेता है देखो <laughs> अरब क्या माशाल्लाह प्रवाही नीचे नहीं गिरती पे आ, आ। तो के उसको हमें ने इसको अबड़ा बोलते हैं उसकी काख में सोक रहा है ने इसको हम गंधारा गोबरा बोबड़ा बोलते हैं वो पहले गाबड़ा फिर अबड़ा फिर बोबड़ा तो क्या हाँ फिर बोबड़ा तो एक शेख किया हमारे उधर अरबिस्तान में बल्ले ऐसे अबड़ा गोबड़ा को पुलिस पकड़ती तुम्हारे इधर पुलिस नहीं आते

तो फिर कितना तो देखो वो सामने शाक भाजी बेचती है ना एक शाक भाजी, वा भाजी वाली बैठी थी थी वो शाग भाजी वाली जिसमें है ना उसको हम छाबड़ा बोलते <laughs> साइड खुली ने रिक्शा आगे रिक्शा आगे जाती थी रास्ता पांच सात गाय बैठी थी एट ये गाय रस्ते में क्या करती तो बाबलो गाय रस्ते में पोदड़ा करती <laughs> थे क्यों? फिर, दड़ा, फिर दड़ा। तो देर गाय रस्ते में पोदड़ा करती <clears throat> और आप मुंह मत चढ़ाओ शेख सब बबलू के आप मुंह मत चढ़ाओ हम चढ़े हुए मुंह को थोबड़ा कहते हैं પછી તો એ સીટ પર લાંબો થઈ ગયો કે વચ્ચે કીર્તી ના દડા કોઈ પાગલ કરતી રિક્ષાવાલી હવે બરાબર મહાદેવના મંદિર પાસે રિક્ષા પહોંચી રિક્ષા બરાબર મહાદેવના મંદિર પાસે પહોંચે ને ત્યાં થોડોક ટ્રાફિક જામ હતો એટલે ત્યાં ઓલો છે ને મોટરસાયકલ વાળો જે ત્રણ ગુલાટ ખાઈ ગયો હતો ને એ મારા માર આવ્યો અને રિક્ષાની આડે રાખી દીધી અમારે હાલતા ઝઘડા થાય કે કેટલાય સાથે લડી લેવાનું હોય અમારે કે ત્યાં કોઈ મદદમાં ના આવે એટલે એણે રિક્ષાની આડે રાખી હોય અને કે રોકાય રિક્ષા રોક એટલે બાપલોકીએ સમજાઈ ગયું કે છે માથા ભારે માણસ જોતો નથી કે આ છોલાઈ ગયું બધું લોહી નીકળે છે ને મોટર સાયકલમાં નુકસાની કોણ દેશે ઉતારી ક્યાં નીચે ઉતાર તો બાપલોકી હું તો નીચે ઉતરી રહ્યો એ કે કૂતરાને હળ હૈડ આમ કહેવાય કૂતરાને હેડ હેડ કરો છો તો કે કૂતરાને હેડ હેળ ના કરે તો શું તને હેડ હેળ કરે

ઓલા ને એમ થયું કે આ મને મરી છે અને બાબલો કે મેં ધોકો કાઢ્યો ને કે એને આવડી છરી કાઢી ભાઈ મોટર વાળાએ આવડી છરી કાઢી અને ઉગામ્યો અને શેખની તો ફેં ફાટી ગયો અલ્લાહ અલ્લાહ કરતો સીધો મહાદેવના મંદિરમાં ભાટ કરતો ઘૂસી ગયો અલ્લાહ વલ્લા બચાવ મેરો મોલા મેરો વલ્લાહ અલ્લાહ અને ઘૂસો અંદર ઓ સીધો ઈ ગયા ત્યાં પબ્લિક ભેડું થઈ ગયું પબ્લિક કે કે એલા ભાઈ તમે બે જણા માથાકૂટ કરો ઈ બરાબર છે તમે મહેમાનને મારો આ બિચારો અરબસ્તાન થી ઠેટ આવ્યો છે અરબ કે જે થી આવ્યો અહીંયા થી મહેમાન કે ભાઈ મહેમાન મરાય અને એણે ટાપલી દાવ શરૂ કર્યો ભાઈ બધા પબ્લિક એને ઓલાને છે ને પાડી દીધો કે મારી મારીને છડી કઢાય જ નહીં એમ કરીને એ કે મોટર સાયકલવાળાને મારો અને એ કે આપણી સંસ્કૃતિ નથી મહેમાન પર હાથ ઉપાડવો મહેમાનની રક્ષા થવી જોઈએ યાર મહેમાન પર હાથ ઉપાડાય છે એ કે આપણી સરકાર આટલી મહેનત કરે છે કે જે કોઈ આવે એને ઇજ્જત આપો સન્માન આપો અને તમે યાર કોઈને મારો જરાય વ્યાજબી નથી અને એટલે જ આપણે કહી છીએ ને કે મહેમા જો અમારા હોતા હૈ જાન સે પ્યારા હોતા હૈ મહેમા જો અમારા હોતા હૈ જાન સે પ્યારા હોતા હૈ જ્યાદા કી નહીં લાલચ હમકો થોડે મેં ગુજારા હોતા હૈ એટલે આ ભાવના છે આપણે હવે શું થયું મિત્રો કે અંદર મહાદેવના મંદિરમાં અલ્લાહ અલ્લાહ હવે પૂજારી બાપા બિચારા પૂજારી પૂજા કરતા હતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વચ્ચે અવાજ આવી અલ્લાહ તો પૂજારી બાપાને એમ થયું કે ઓમ નમઃ શિવાય ચાલે છે ને આ મંદિરમાં કોણ અલ્લા અલ્લાહ કરે છે એટલે બહાર આવ્યા પૂછું તો જોયું તો એ તો એની માળા તસબી હોય ને તસબી કરતો તો અલ્લાહ બેરકો બચાવ અલ્લાહ બેરકો બહારથી ચુરી દિક્કાથી વલ્લભ બાર ડલે કે બેરકો નહીં જાણે વાત જાણી કે શું થયું તો બધાય વાત કરી કે આવી રીતે બીના બની ગઈ પૂજારી બાપા કહે કે શેખ સાહેબ જરાય મુંજાતા નહી હો તમે તમારી જવાબદારી તમારી રક્ષા અમારે શીરે છે તમારો વાળ વાકો નહીં થાય સાહેબ ચાલો તમે મારી સાથે બે જવાની અંદર લીધા કે હાલો હોય તમે બે જણા એ કે રિક્ષા માની સાથે બેસી જાઓ અને બાબલો કે મારા હાથમાં પૂજારી બાપાએ ભાડું આપ્યું કે આ ભાડું શેખ સાહેબ પાસેથી લેતો નહીં અને જાઓ બધા ભેગા થઈને આમને મસ્જિદે આવો આ ભારત સાહેબ સાહેબ આપણી સંસ્કૃતિ છે આને કહેવાય દિલદારી આને કહેવાય એકતા અને ત્યારે એટલું કહેવાનું મન થાય મનોજભાઈ કે ચંદ ધમાકો દિલ્હી ના હિલેગી ચંદ ધમાકો દિલ્હી ના હિલેગી હિલેગી તો તબ હિલેગી જબ દિવાલી ઈદ સે ગલે મિલેગી અને એક વાત શું મિત્રો કે જ્યારે તમને મોત દેખાઈ જાય ને જ્યારે તમારી સામે અંધારા છવાઈ જાય ને યમદૂત દેખાય તમને મોતના ફરિસ્તા લેવા આવે ને ત્યારે તમે બધું જ ભૂલી જાઓ મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ તમે બચવા માટે ફાફા મારો અને દોડીને જે ને ત્યાં તમે ઘૂસી જાઓ ને તમારા ઈષ્ટદેવને યાદ કરવા માંડો તમે અલ્લા અલ્લાહ કરો ઈશ્વર ઈશ્વર કરો તમે પ્રભુ પ્રભુ કરો તમે શ્રી કૃષ્ણ કહો શ્રી રામ કિયો અલ્લાહ કહો ઈશ્વર કયો બધું તમારા માટે એક થઈ જાય તો સાચી રીત જ એ છે ને કે જ્યારે મોત આવે છે ત્યારે કેમ બધું ભૂલાઈ જાય છે અને એટલે જ કહેવાય છે કે યે મસ્જિદ હૈ વો ખાના યે મસ્જિદ હૈ વો ખા ચાહે યે માનો ચાહે વો માનો મકસદ તો હે દિલ કો સમજાના ચાહે યે માનો ચાહે વો માનો અને કબીરા કુવા એક હૈ પનિહારી અનેક બરતન સબ કે ન્યાર ભય પની સબ ગાલિબ સાહેબ એ છે કે હમ જાનતે જન્નત કી હકીકત લેકિન દિલ કે ખુશ રખને કો ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ हम क्या बनाने आए थे मित्रों हिंदू मुस्लिम सिख ईसाई अरे एकता माँ छे बधु जो तमें हम क्या बनाने आए थे क्या क्या बना बैठे हम क्या बनाने आए थे क्या क्या बना बैठे कहीं पे मंदिर बना बैठे कहीं पे मस्जिद बना बैठे अरे हमसे तो अच्छी परिंदों की जात कभी वो मंदिर पे जा बैठे कभी वो मस्जिद पे जा बैठे અને રિક્ષાવાળાની જિંદગી આપણને આ જ સમજાવે છે કે એકતામાં અનેકતામાં અનેકતામાં એકતા છે આટલી હાર્ડ લાઈફ પણ છેલ્લે એક નાનકડી વાત કરી દઉં મિત્રો મારી વાતને પૂર્ણતા તરફ લઈ જતા કે જે રિક્ષાવાળાનું જીવન છે ને હાર્ડશીપ છે પરસેવાની કમાણી છે આખી જિંદગી બિચારો રિક્ષા ચલાવે છે પણ જ્યારે શરીર સાથ ન દે એને જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે થોડો માયુસ થાય છે કેમ કે દરેક સરકારી અધિકારીને દરેક સરકારી કર્મચારીને દરેક લોકોને મોટી કંપનીઓમાં કામ કરતા માણસોને કાંઈકની ને કાંઈક સ્કીમ છે પણ અમારા રિક્ષાવાળા ભાઈઓ માટે નો સ્કીમ એટલે સરકાર મા બાપ ઘણી બધી વ્યવસ્થા કરવાની પેરવીમાં છે ને કરે છે પણ છતાં એ માયુસ થાય ને ત્યારે એને એ છે ને આખી જિંદગી જુઓ તમે એ રિક્ષા જ ચલાવે છે એ ભિક્ષા નથી માગતો અને વિડંબણા એ છે સાહેબ કે આપણા દેશમાં ત્રીસ લાખથી વધારે માણસો એવા છે કે જે ફકીર અને સાધુઓના વેશ ધારણ કરી બહુ રૂપિયા બની અને ભીખ માગે છે એ ભીખ માગે છે ને એની સામે વાંધો નથી સાહેબ પણ એને સૌથી વધુ ભીખ મળે છે ને એની સામે વાંધો છે એના એકાઉન્ટમાંથી બેંક એકાઉન્ટમાંથી લાખો કરોડો રૂપિયા નીકળ્યાના દાખલા છે પણ આ રિક્ષાવાળો બિચારો ભિક્ષા નથી માગતો એટલે નથી જ માગતો એ ઠેઠ સુધી રિક્ષા ચલાવે છે ત્યારે એને એક અહેસાસ હોય છે કે ચાલો મને જે કાંઈ મળ્યું એ બરાબર છે મેં લગભગ આપ્યું છે બહુ નથી લીધું ત્યારે આપણે છેલ્લે એમ કહીને પૂર્ણ વિરામ કરું સાહેબ મારી વાતને કે તું ને તિનકા તિનકા ચુન કે નગરી એક વસાઈ તું ને તિનકા તિનકા ચુન કે નગરી એક વસાઈ બારિશ મેં તેરી ભીગી પાંખે ધૂપ મેં ગરમી ખાઈ ગમ ના કરજો તેરી મહેનત તેરે કામ ના આઈ અચ્છા હૈ કુછ લે જાને દે કરી કુછ જાન ચાલ ઉડ જા રે પંછી કે અબે દેશ હુઆ બેગાના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત